नमस्कार मंतव्य न्यूज में आप सबनु स्वागत छे। मेट्रो न्यूज साथे हूं छु बंसरी शाह। समाचारों की शुरुआत करिए महत्वना समाचारों साथे। तो स्थानिक स्वराज्य की चूंटणी की बात करिए तो पहला राजकीय पक्षों द्वारा चूंटणी प्रचार नो धमधमाट कराई रह्यो छे। अमदावादना खाड़िया वोर्ड में कांग्रेस ना उम्मीदवारों द्वारा डोर टू डोर प्रचार शुरू करायो छे। तो खाड़िया में कांग्रेस की पेनल जीतशे तेवो कांग्रेस की पेनले दावो कर्यो छे। आ बाजू बात करवामां आवे सूरत नी तो पास नेता धार्मिक मालवियाए सत्यपत्र जाहिर कर्यू छे। धार्मिक मालवियाए कांग्रेसना पाटीदार उम्मीदवारोने फॉर्म पर खेंचवा माटे बे दिवसनुं अल्टिमेटम आप्युं छे। सत्यपत्रमां समाज सामे हकीकत बहार लावा प्रयास करवामां आव्यो छे। पासे दावो कर्यो छे कि दरेक सोसायटी सुधी सत्यपत्र पहोंचाडीशुं। तो राजकोटनी वात करवामां आवे तो मतदारोने रीझवा माटे त्रणेय पक्षो मैदानमां आवी गया छे। भाजप मतदारों ने भजिया खवड़ावे छे। कांग्रेस चापड़ी शाक मतदारों ने आपी रिजवानो प्रयास करी रही छे। जरे आप पार्टी शेरीए शेरीए जई मतदारों ने छाश ने गाठियानु वितरण करी रही छे। हवे बात करवामां आवे गांधीनगर नी तो सीमेंट अने स्टील मां थता भाव वधारा विरोध में बिल्डरो द्वारा हड़ताल पाड़वामां आवी छे। बिल्डरो एक दिवस नी हड़ताल योजी कामकाज थी अड़गा रह्या छे। बिल्डरो द्वारा कलेक्टर ने आवेदन पत्र पण पाठवामां आव्युं छे। तो वधु एक महत्वना समाचार राजकोट थी प्राप्त थई रह्या छे। राजकोट नी वात करवामां आवे तो राजकोट जिल्ला कांग्रेस नी यादी जे छे ते जाहिर करवामां आवी छे। कोटड़ा सांगाणी माथी अर्जुन भाई खटारिया ने टिकट आपवामां आवी छे। तो अर्जुन भाई कलेक्टर कचेरी पहोंच्या छे। अर्जुन भाई खटारियाए भर्युं नामांकन। राजकोट थी महत्वना समाचार प्राप्त थई रह्या छे। राजकोट जिला વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટ જિલ્લા કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી છે, તે અંગે શું છે મહત્વની અપડેટ? જી ચોક્કસથી, જે જિલ્લાની જે યાદી છે તે કરવામાં આવી છે। ત્યારે ખાસ આપણી સાથે અર્જુન કાટરિયા છે, એમની સાથે વાત કરીશું। અર્જુનભાઈ શું કહેશો, ખાસ યાદી જાહેર થઈ છે, આપ ફોર્મ ભરવા માટે આવ્યા છો અને આપણી સાથે ઉમેદવારો પણ, કેટલા ઉમેદવારો આવ્યા છે અહીં? આજ તો હું મારી પોતાની અને એક કોટલા સાંગણી વેરાવળની સીટ, બે ઉમેદવારો અમે આવ્યા છીએ। સાથે સાથે અન્ય તાલુકાઓમાં જે વિસ્તારનો આરો નક્કી થયા હોય એ આરો એમની જે સીટ મુજબ છે, જિલ્લા પંચાયતના સભ્યો જે ઉમેદવારી પત્ર ભરે છે અને કોંગ્રેસ પાર્ટીએ હું માનું છું ત્યાં સુધી 18 કે 20 જેટલા સભ્યોની આજે યાદી જાહેર કરેલી છે, એ યાદી મુજબના સભ્યો છે આજે ઉમેદવારી પત્ર ભરે છે। ખાસ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નીલાશ વિરાણીને ભાજપે ટિકિટ આપી છે, શું કહેશો? નિલેશ વિરાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ચૂંટાણા હતા, પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા, પરંતુ પાર્ટીને દ્રોહ દઈને, એમના વિસ્તારના લોકોને દ્રોહ દઈને જનાર વ્યક્તિ ઉપર એક બિરુદ લાગી ગયો છે કે આ દ્રોહી વ્યક્તિ છે। એટલે ત્યાંની પ્રજાએ મન બનાવી લીધું છે કે આ વ્યક્તિને કોઈ પણ ભોગે ખરાબ રીતે, ખરાબ પરિસ્થિતિથી હરાવવા, એ માટેની ત્યાંના પ્રજાના લોકોમાં એક છાપ ઊભી થઈ ગઈ છે અને લોકોનો જે આક્રોશ છે એના ઉપરથી હું માનું છું કે નિલેશ વિરાણી છે ખૂબ મોટા મતોથી, માર્જિંગથી હારે છે। પ્રદેશનું જે માળખું છે તેઓએ નવા ચહેરાઓ આપ્યા છે આ વખતે, શું કહેશો ઉમેદવારો તો કે હવે કઈ રીતે તેઓ આગળ પછી જઈ શકશે અને ચૂંટી શકશે નવા ચહેરાઓ? કોંગ્રેસ પાર્ટી એક જ્ઞાતિ જાતિના સમીકરણો, લોકોની વચ્ચે રહી એવા વ્યક્તિઓ, તાલુકામાં પ્રજાની વચ્ચે રહેતા હોય, પ્રજાના પ્રિય વ્યક્તિઓ, સશક્ત વ્યક્તિઓ, સનિષ્ઠ વ્યક્તિ અને પાર્ટીને વફાદાર એવા વ્યક્તિઓ, એવો લિસ્ટ નક્કી કરી અને લોકો વચ્ચે મૂક્યું છે, પ્રજાની વચ્ચે એવા ઉમેદવાર પ્રતિનિધિત્વ કરવા માટે મૂક્યા છે અને આ વ્યક્તિઓ છે 100% કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ સજ્જન અને પાર્ટીના વફાદાર વ્યક્તિઓ છે અને પ્રજા એમને સ્વીકારશે, એમને 100% આત્મવિશ્વાસ છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો વધુ એક મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સીએમ રૂપાણી ભાવનગરમાં છે, આજે સીએમ રૂપાણી ભાવનગરમાં છે, આ સાથે સીઆર પાટીલ પણ ભાવનગરની મુલાકાતે છે। મનપાની ચૂંટણીને પગલે પ્રચાર કરવાના અર્થે તેઓ ભાવનગરની મુલાકાતે છે। પૂર્વ પશ્ચિમ વિધાનસભાના વિસ્તારમાં બે સભા સંબોધાશે।
સીએમના આગમન પહેલા જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સીએમ રૂપાણી આજે ભાવનગરમાં છે અને સીએમ રૂપાણીની સાથે સીઆર પાટીલ પણ ભાવનગરની મુલાકાતે છે. પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાના વિસ્તારમાં બે સભાને સંબોધન કરવામાં આવશે. સીએમના આગમન પહેલા જ તે જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખાસ જોવા જઈએ તો ચૂંટણીનો માહોલ હવે ધીરે ધીરે જામતો જાય છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો એટલે કે સીએમ વિજય રૂપાણી અને સીઆર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તેમને ભાવનગર ખાતે પ્રવાસ પ્રથમ યોજવામાં આવ્યો છે. ખાસ જોવા જઈએ તો તેમની સભાને લઈને બોરતળાવ ખાતે જે સભા સ્થળ છે ત્યાં તમામ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. વિશાળ એલઈડી સ્ક્રીન, સ્ટેજ અને માઇક સહિતની જે તમામ વ્યવસ્થાઓ છે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ બીજી તરફ વાત કરીએ તો તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સીઆર પાટીલ અને વિજય રૂપાણીની સભાને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે ખાસ સાંજે જે સભા છે તેને લઈને લોકો કેટલા ઉત્સાહી છે તે જોવું રહ્યું. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આજે સીએમ વિજય રૂપાણી ભાવનગરની મુલાકાતે છે અને ત્યાં સભા સંબોધશે. તો વાત કરીશું મતદારોના મંતવ્ય વિશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક વોર્ડના સ્થાનિકો પોતાના વિસ્તારમાં કયા ઉમેદવારને વોટ આપવો તે બાબતે મક્કમ બની રહ્યા છે. ત્યારે નરોડા વિસ્તાર માટે એવા પ્રતિનિધિ પસંદ કરવા ઈચ્છે છે કે જેમાં તેઓ દ્વારા પોતાના વિસ્તારની પ્રગતિ કરી શકાય. ત્યારે આ વિસ્તારમાં વિકાસ તો નહીં પરંતુ વિકાસના નામે રોડા જ મળ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષથી વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. સ્થાનિકોની વાત માનીએ તો આ વિસ્તારમાં કયા પ્રતિનિધિ છે તેની જાણ પણ આ વિસ્તારના સ્થાનિકોને નથી. પાછલા 20 વર્ષોથી કોઈ પણ સરકારના પ્રતિનિધિ આવ્યા હોય પરંતુ નરોડા વિસ્તારની પરિસ્થિતિ એમની એમ જ છે. પ્રાથમિક સુવિધાઓના નામે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારે સુવિધાઓ આપવામાં નથી આવતી, જેના કારણે અહીંની પ્રજા જે છે હવે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન ઈચ્છે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. 16 દિવસ જ બાકી છે આ ચૂંટણીને. ત્યારે હવે નરોડા વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર શું સમસ્યાઓ છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી જો વાત કરીએ તો આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારે વિકાસ નથી થયો. ખાસ તો જે રીતે હવે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે જેની અંદર લોકોની માંગ છે કે કોર્પોરેટરો જે છે તે પોતાના વિસ્તારનું કામ કરે. સૌથી પહેલાં અહીંયાના જે મતદારો છે તેમને પૂછીશું કે શું સમસ્યાઓ છે. આ વિસ્તારની વાત કરવામાં આવે તો કેટલી તકલીફ પડી રહી છે? આ પાણીની તકલીફ છે, આ રોડની તકલીફ છે, અમને ગટરોની તકલીફ, ચાણા ચાણા લાઈટું બંધ થઈ જાય, અમારે તકલીફ જ છે. અમે આ 50 વર્ષથી આવ્યા ત્યાંની કોઈ અમારે પ્રોબ્લેમ જ છે બધી, અને નોટિસો ચાલુ હોય, અમારે નોટિસો આવે ને જાય, નોટિસો આવે ને જાય, તો અમારે તો કોઈ હકવારો જ નથી 50-60 વર્ષથી છીએ અહીં કડે. ખાસ કોર્પોરેટરની વાત કરવામાં આવે તો કોર્પોરેટર આ વિસ્તારમાં આવે છે ખરા? આવે ન આવે એવું બધું. આ તો વરસાદની વાત કરીએ તો વરસાદમાં આ પ્રકારે સમસ્યા જોવા મળતી છે, પાણી ભરાઈ જતા હોય છે, મચ્છરોનો ત્રાસ, શું કહેશો? પાણી ભરી જાય છે અને મચ્છરની એટલી હાડમારી, અને રસ્તામાં હાલે એવું રસ્તો જ નથી હોતો, ચોમાસામાં જ અમારે એટલી તકલીફ છે. વાત જવા દો, પાણીની તકલીફ, ગટરની તકલીફ, અને જાજો ત્રાસ મચ્છરનો, કારણ કે રોડ પાસ થયેલો અમને. ખાસ જે વિસ્તારનો જે રોડ છે કાચો રોડ છે, રોડનો વિકાસ નથી થયો. રોડના પણ જો વાત કરીએ તો જે રીતે અમે આવ્યા ત્યાં પણ જોયું કે કાચો રસ્તો છે, એને લઈને શું કહેશો? એટલે રોડની વ્યવસ્થા નથી થતી અમારે, રોડ બનાવે અને પાણી ભરાય, ચોમાસામાં બહાર જ ન નીકળે, બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય એટલું બધું પાણી ભરાય આ શેડેથી હામા શેડા સુધી. કેટલી વખત રજૂઆત કરી? કાયમ ચાલુ જ હોય, 12 મહિને ચૂંટણી આવે એટલે આવી રીતે આવે અને હા પાડે ને પછી કોઈ કઈ કામ કરે નહીં. ખાસ તો આ વિસ્તારની જો વાત કરીએ તો જે રીતે વોટર્સ છે તેમનું કહેવું છે કે કોઈ પણ કોર્પોરેટર આવે તેમની વિસ્તારનો વિકાસ કરે. આ વિસ્તારની વાત કરીએ તો કયા પ્રકારની જે સમસ્યાઓ છેલ્લા કેટલાય વર્ષોથી છે, હવે શું ઈચ્છી રહ્યા છો કે કેવો વિકાસ થવો જોઈએ? પહેલા તો આ 30 વર્ષથી મ્યુનિસિપાલિટી છે
તો એ લોકો જો એ કોર્પોરેટરો છે અહીંયાની જે ગ્રાન્ટ હોય નરોડા અને મુઠિયાવાડ બંને ભેગો હોય તો અહીંયાની કંઈ ગ્રાન્ટ આવે એ લોકો અહીંયા કંઈ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર લાઇનમાં કંઈ વાપરતા નહીં અને અહીંયાની જે આવે પેલું એ બધું એ ત્યાં નરોડા એરિયામાં વાપરી દે હા જો એ તમે જોયું છે રસ્તા તમે ચાલીને આવ્યા ગાડી લઈને તો કેટલો પ્રોબ્લેમ છે પાણીનો ગટરનો સ્ટ્રીટ લાઇટનો જોડે જીઆઈડીસી આવેલી હ તો એનું શું બધું એર પોલ્યુશન બધું પાણીનું ને બધું એ લોકો છોડે રાત્રે ગેસ્ટ ને બધું તો એ પણ પ્રોબ્લેમ છે અહીંયા લોકો બધા ત્રાસી ગયા મેડમ ખાસ ચોમાસાની અંદર આ વિસ્તારની હાલત જોવાની હોય છે કારણ કે જ્યારે પણ પાણી ભરાતા હોય છે ઘૂંટણ સુધી પાણી ભરાતા હોય છે આ વિસ્તારમાં એને લઈને કેટલી વખત રજૂઆતો કરીને શું નિકાલ આવ્યો અરે મેડમ છેલ્લા 10 વર્ષથી 2010થી એમને અમે રજૂઆત કરીએ છીએ પણ અહીંયાના સ્થાનિક જે કોર્પોરેટરો છે નરોડાના એ એમના સ્થાનિક કોર્પોરેટર નરોડા અને મુઠિયાવાડ બંને ભેગો હ એના હિસાબે અહીંયાની જે કામગીરી હોય છેલ્લો વોર્ડ આપી દીધો અમારો એટલે એમાં કામગીરી કંઈ થતી નહીં ટોટલી ગ્રાન્ટ આવે એ લોકો ત્યાં નરોડા ફાળવી દે હ તમે જોયું છે રસ્તાઓ બધા કેટલું દુર્ગંધ પાણી બધું ભરાયેલું જ છે કોર્પોરેટરો જે છે એ આ વિસ્તારમાં આવે છે કે કેમ કારણ કે જે રીતે વિકાસ જોવા મળી રહ્યો છે રોડ રસ્તાની પણ તકલીફ છે સ્ટ્રીટ લાઇટની પણ શું હાલત છે અહીંયાની અરે જ્યારે આ કંઈક ડ્રેનેજનું ને બધું મુહૂર્ત કરવાનું હોય એ વખત આવીને જતા રહે પછી મુહૂર્ત થયા પછી કંઈક કામ થતું નહીં તમે રસ્તાઓ જોયું છે ત્યાં પેલા પાઇપ ડ્રેનેજના છે ને ભૂંગળા હજુ સુધી પડી રહ્યા હજુ 6 મહિનાથી કંઈક ખોદીને ગયા મુહૂર્ત કરી હજુ કામ કંઈ થયું નહીં હજુ તમે શું કહેશો વિકાસની જો વાત કરીએ આ વિસ્તારની તો શું ઈચ્છી રહ્યા છો કે હવે કોર્પોરેશનમાં ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેટર તમારા વિસ્તારનો કેવો હોવો જોઈએ કોર્પોરેટર એવો હોવો જોઈએ કે પબ્લિકને જે સુવિધાઓ જોઈએ હોય એ મળવી જોઈએ અને જે રસ્તા રોડ છે પાણીની લાઇન છે લાઇટોનું જે તકલીફ છે એ દૂર થવી જોઈએ અને મેઇન ખાસ રસ્તા સુધારવા જોઈએ રેસિડેન્શિયલ એરિયામાં જ્યાં અમુક જગ્યાએ બ્લોક નથી નખાયા ત્યાં બ્લોક નખાવવા જોઈએ એ એરિયા અમે તમને દ્રશ્ય ધ્યાનમાં બતાવીશું તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે આ વિસ્તારનો વિકાસ થવો જોઈએ કેવો વિકાસ થવો જોઈએ તમે શું ઈચ્છી રહ્યા છો કેવા કોર્પોરેટર હોવા જોઈએ અમે તો મેડમ એવા કોર્પોરેટ ઈચ્છીએ કે જે આ દર અઠવાડિયે કે મહિને અહીંયા અમારા ગામની ઓફિસ છે ગ્રામ પંચાયત ત્યાં આવીને બેસે અમારા લોકોના પ્રશ્નોનો નિરાકરણ લાવે પ્લસ આ જે વિકાસ થયો નથી ઘણા 30 વર્ષથી મ્યુનિસિપાલિટી હ તો એ આવીને જુઓ ને બધા પોલ્યુશનને બધા જે પ્રશ્નો છે ગામના છે પાણીના ડ્રેનેજના એ બધા આવીને બધું રજૂઆત કરીએ અમે તો એ સાંભળે એવા અમારા કોર્પોરેટરની જરૂર હ ખાસ તો આ વિસ્તારની જો વાત કરીએ તો જે રીતે સમસ્યાઓ છે તે તો છે જ પરંતુ તમને પૂછવા માંગીશ ચોમાસાની અંદર જો મચ્છરોની વાત કરીએ તો કેટલો એને લઈને હેરાન થવું પડે છે જે ફોગિંગ મશીન આવે છે તે અહીંયા આવે છે ખરું ના નથી આવતું નથી આવતું મશીન કશું જ તે ક્યાંક આવશું પણ કોઈ આવતું નથી આ જ્યારે મત લેવાનું હોય ત્યારે બધા આવે પછી કોઈ હમ જોતું નથી હા હાશના નદી વયા જાય તમે શું કહેશો શું હોવું જોઈએ એટલે આ રોડની સગવડતા જલ્દી કરી આલે તો સારું રોડમાં અમારે બહુ જ ચોમાસામાં બહુ જ તકલીફ પડે છે સાધનો વાળા કોઈ આવી ન કે નાના છોકરા બહાર નીકળી ન કે એવી બધી તકલીફ તો ચોમાસામાં બહુ તકલીફ પડે છે અને આવી બધી ફરિયાદ કરવી એટલે આ પાડે પણ કંઈ આશ્વાસન આપીને વ્યા જાય પણ કંઈ કામ કરે નહીં જે રીતે નરોડા વિસ્તારની વાત સાંભળી કે આ વિસ્તારના જે કોર્પોરેટર છે તે ક્યાંય દેખાતા નથી પરંતુ ચોમાસાની અંદર આ વિસ્તારની અંદર ખૂબ જ સમસ્યાઓ હોય છે જેને કારણે નાગરિકો પરેશાન છે ત્યારે આવનારી જે પેનલ છે તે પ્રજાના કામ કરે તેવી એક આશા વિસ્તારના લોકો રાખી રહ્યા છે કેમેરા પર્સન છેદા છીપા સાથે વૃંદા રાવલ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ તો મહત્વના સમાચાર કેશોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કેશોદમાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શનની રેલી યોજાઈ છે ભાજપ ઉમેદવારોનું ફોર્મ ભરવા માટે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપના તમામ ઉમેદવારોએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે ભાજપ કાર્યાલય સુધી ડીજેના તાલે આ રેલી યોજવામાં આવી મહત્વના સમાચાર કેશોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કેશોદમાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરતી રેલી યોજવામાં આવી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાજપ ઉમેદવારોનું ફોર્મ ભરવા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું કેશોદની જો વાત કરવામાં આવે તો કેશોદમાં ભાજપના તમામ ઉમેદવારોએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે મહત્વનું છે કે ચૂંટણીને લઈને બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના તમામ ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો તો
જો વાત કરવામાં આવે અમદાવાદની, અમદાવાદમાં ખાડિયા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર પ્રચાર કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યું છે. ખાડિયાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા યુવા ઉમેદવાર મેદાનમાં આવ્યા, તેમજ ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતશે તેવો દાવો પણ કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે રીતે અમદાવાદમાં વારંવાર રોડ ધોવાઈ જાય છે, હાઈકોર્ટે ઇન્ટરફેર કરવું પડે, 500 કરોડના રોડ ધોવાઈ જાય, ફક્ત ને ફક્ત 3CC નું પ્રોગ્રામ ચાલે છે. કરપ્શન, કમિશન અને કોન્ટ્રાક્ટ, આ પ્રથાને બદલવાની જરૂર છે. વાત કરીએ ખાડિયા વોર્ડની, તો ખાડિયાનો જે ઐતિહાસિક વારસો છે, હેરિટેજ મકાન છે, અમદાવાદ શહેરને જે હેરિટેજનો દરજ્જો મળ્યો છે એ ખાડિયાના હેરિટેજ મકાનોને લીધે મળી રહ્યો છે. જે રીતે હું કહું છું કે ખાડિયા મિની ભારત છે. કેવી રીતે ભારત છે? કારણ કે દરેક સમાજ, દરેક ધર્મ, દરેક જાતિ, દરેક સમાજના લોકો ખાડિયામાં વસે છે. એટલે આ સર્વ ધર્મ સંભાવની પેનલ છે, આ કોમી એકતાની પેનલ છે. જ્યારે દેવરસિંહ શાહ અને બિરજુ ઠક્કર સાથે શાહનવાઝ શેખ અને રજિયા સૈયદ જોડાય છે ત્યારે ભારત બને છે, ત્યારે સર્વ ધર્મ સંભાવની પેનલ બને છે. તો આ પેનલ સાથે આ વખતે અમે ખાડિયા ઇતિહાસ સર્જીશું અને ખાડિયામાં જીતવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનો જ સમયગાળો બાકી રહી ગયો છે, ત્યારે તમામ જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા પ્રચાર પ્રસારની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના દ્વારા ડોર ટુ ડોર જે ચૂંટણીનો જે પ્રસાર છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો વાત કરવામાં આવે ખાડિયા વોર્ડની, તો ખાડિયા વોર્ડમાં શાહનવાઝ શેખ જે ઉમેદવાર છે તેમના દ્વારા લોકોને જે ચૂંટણી છે તેના અંગે મળવામાં આવી રહ્યા છે, લોકોને વાયદાઓ આપવામાં આવી રહ્યા છે અને અનેક પ્રકારની જે પાયાની સુવિધાઓ ખાડિયા વોર્ડમાં નથી મળી તે મળશે તેવા વાયદાઓ પ્રજાને કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ત્યારે ખાડિયાના આ જે ઉમેદવારો છે તેને જનતા મત આપશે, જીતાડશે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. કેમેરામેન નીતિન બગડા સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ મહાનગરોમાં ચૂંટણી પ્રચાર જામતો જ જાય છે. વડોદરામાં પણ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગ્યા છે. શહેરના વોર્ડ નંબર 3માં પણ ભરપૂર પ્રચાર થઈ રહ્યો છે. વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો સંદીપ પટેલ, રોનક પરીખ અને સોનલ દેસાઈ અને કૃતિ રાવલને સોસાયટી વિસ્તારોમાં નાગરિકોની ફરિયાદો સાથે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ વિરોધ માટલા ફોડીને કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર શહેરમાં પાણીની સુવિધા ન મળતા આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પાણી ન મળતા શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વના સમાચાર, પાટણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસથી પાણીની સુવિધા ન મળતા લોકો ત્યાં ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને આ વિરોધ તેઓ માટલા ફોડીને દર્શાવી રહ્યા છે. મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણમાં છેલ્લા 2 દિવસથી શહેરીજનોને પાણીની સુવિધા નથી મળી રહી, જેના કારણે ત્યાંના શહેરીજનો ખૂબ જ રોષે ભરાયા છે અને માટલા ફોડીને વિરોધ નોંધાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર શહેરમાં પાણી નથી આવી રહ્યું. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રવીણ દરજી જોડાયા છે. જે પ્રવીણ, પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી સમગ્ર શહેરમાં પાણીની અસુવિધા જે સર્જાઈ છે અને તેના શહેરીજનો રોષે ભરાયા છે, તે અંગે શું છે અપડેટ? ચોક્કસ, જો પાટણની વાત કરીએ તો પાટણ શહેરની અંદર છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા હતી અને પાણીની સમસ્યાને લઈને હવે કોંગ્રેસ દ્વારા ચૂંટણીના કારણે હવે વિરોધ જાહેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં પાટણની કોંગ્રેસ દ્વારા શહેરની અંદર, શહેરના બગવા જે જૂનાગંજ વિસ્તાર છે ત્યાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માટલા ફોડી અને તેઓ વિરોધ નોંધાવ્યો હતો અને તેઓને પોતાના વિસ્તારની અંદર પૂરું પાણી નથી મળતું તેને લઈને કેટલાક સમયથી વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ના હતા. આજે આ લોકોએ આ રીતે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો પાટણ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
तो लागे छे कि प्रदेश प्रमुख संभाळनारा सीआर पाटिल उम्मीदवारोनी पसंदगीमां मोटा माथाना दबाणने संभाळी शक्या नथी। एटले के महानगरपालिका पछी हवे नगरपालिका अने पंचायतनी चूंटणी माटेना उम्मीदवारोनी पसंदगीमां पक्षना नियमो ज नेवे मुकायानो आक्षेप जोरशोरथी थई रह्यो छे। કજિયા કકડાટ ને કમળ નગરપાલિકા પંચાયત ના મૂર્તિયાઓ ની પસંદગી મોટા ઉપાડે નિયમો જાહેર થયા પણ નિયમો નેવે મુકાયા ના સંખ્યાબદ્ધ આરોપ કમળ પર કીચડ જેવો ઘાટ દલા તરવાડી જેવી નીતિ નો આરોપ મહાનગરપાલિકા બાદ ભાજપે હવે નગરપાલિકા અને પંચાયતો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે। જો કે આ યાદી જાહેર થતા જ કેસરિયા પક્ષમાં કકડાટ અને કજિયાએ ઘર કરી લીધું છે। આવું થવું પણ સ્વાભાવિક છે। ભાજપે ઉમેદવારી યાદી જાહેર કરતા પહેલા તે માટેના નિયમો જાહેર કર્યા હતા। મનપાની યાદીમાં એ નિયમો મોટે ભાગે ધ્યાનમાં લેવાયા, પણ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં એ નિયમોનો ઉલાડિયો કરાયો છે। તેવો આરોપ ભાજપના જ મહેનતુ કાર્યકર્તાઓ લગાવી રહ્યા છે। ઉનામાં તો ભાજપના જૂનાગઢના સાંસદ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રાજેશ ચુડાસમાએ પોતાના વેવાઈના દીકરાને ટિકિટ અપાવી છે। એ જ રીતે ઉનામાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાના પુત્ર અને પુત્રી બંનેને નગરપાલિકામાં ટિકિટો અપાવી છે, જ્યારે કે પોતાના ભાભીને પણ ટિકિટ અપાવી છે। એવી જ સ્થિતિ પોરબંદરમાં પણ છે। પોરબંદરમાં પણ પાલિકાની ઉમેદવારીમાં સગાવાદ ચાલ્યો છે। ઉમરેઠમાં એક જ ઘરના બે સભ્યોને ટિકિટ મળી છે। કેસરિયા કેમ્પમાં 72 કલાકથી ખેંચતાણ, સિનિયર સભ્યો કરી રહ્યા છે માંડ સમજાવટ। 343 માંથી 280 સંસ્થાઓમાં ઉમેદવાર જાહેર, ફોર્મ ભરવા આજે અને કાલે બે જ દિવસ બાકી। પ્રદેશ મોવડી માટે 48 કલાક રહેશે ભારે। વિવિધ નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની બેઠકોમાં ઉમેદવારી કરવા ઘર્ષણ બાદ છેલ્લા 72 કલાકથી કેસરિયા કેમ્પમાં જોરદાર કકડાટ ચાલી રહ્યો છે। સિનિયર સભ્યો રોષ ઠંડો પાડવા મહેનત કરી રહ્યા છે, તો 343 સંસ્થામાંથી આવી 280 સંસ્થાઓમાં જ ઉમેદવાર જાહેર થઈ શક્યા છે। વડોદરાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષના મોવડીઓનું નાક દબાવી પોતાના ટેકેદારોને ગોઠવ્યાની વાત થઈ રહી છે। આ તરફ વડોદરાની દશરથ બેઠક પર ભાજપની ટિકિટ 11 લાખમાં વેચાઈ હોવાનો આરોપ પણ થઈ રહ્યો છે। ફોર્મ ભરવા માટે આજનો અને કાલનો જ દિવસ હોવાથી પક્ષના મોવડીઓ માટે આગામી 48 કલાક માથાનો દુખાવો બની રહેવાના એટલું નક્કી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પ્રદેશ ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। 20 સ્ટાર પ્રચારકોની યાદી છે જે જાહેર કરવામાં આવી છે। કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની આવશે, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પ્રચાર કરશે। અલ્પેશ ઠાકોરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જીતુ વાઘાણી વધુ એક વખત બાકાત છે। પૂર્વ મંત્રીઓમાં રણછોડ રબારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો પ્રદેશ ભાજપે જાહેર કરી છે સ્ટાર પ્રચારકોની યાદી। 20 સ્ટાર પ્રચારકોની જે યાદી છે તેને જાહેર કરવામાં આવી છે। કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની જ આવશે। આ સાથે ગોરધનભાઈ ઝડફિયા, ભૂપેન્દ્રસિંહ, આઈકે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જશવંતસિંહ ભાભોર, નરહરિ અમીન ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીનું લિસ્ટ છે, જેમાં શંભુપ્રસાદ ટુંડિયા, ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, રણછોડભાઈ રબારી, અલ્પેશભાઈ ઠાકોર, આ સાથે જ સીઆર પાટિલ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે। પ્રદેશ ભાજપે જાહેર કરી છે સ્ટાર પ્રચારકોની યાદી, જેમાં ભારતીબેન શિયાળ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો ગોરધનભાઈ ઝડફિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને કુંવરજીભાઈ બાવળિયાનો પણ આ 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં
समावेश કરવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે પ્રદેશ ભાજપે સ્ટાર પ્રચારકોની જે યાદી જાહેર કરી છે તેમાં 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રની વાત કરવામાં આવે તો માત્ર સ્મૃતિ ઈરાની જ આવશે અને પ્રદેશ અધ્યક્ષને મુખ્યમંત્રી તેનો પ્રચાર કરશે। અલ્પેશ ઠાકોરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો જીતુ વાઘાણી વધુ એક વખત બાકાત કરવામાં આવ્યા છે। દિનેશ ત્રિવેદીનું રાજીનામું અપાયું। રાજ્યસભાના સાંસદ પદેથી ત્રિવેદીએ રાજીનામું આપ્યું। ભાજપમાં હવે દિનેશ ત્રિવેદી જોડાઈ શકે છે તેવી સંભાવના છે। બંગાળમાં ત્રિવેદીને મળી શકે છે મોટું સ્થાન। તો 6 વર્ષ માટે ત્રિવેદી રાજ્યસભામાં ગયા હતા, 1 વર્ષની અંદર જ તેમણે રાજીનામું પણ આપી દીધું। મૂળ કચ્છના વતની છે દિનેશ ત્રિવેદી અને અગાઉની સરકારમાં રેલવે મંત્રી તરીકે તેઓ સેવા પણ આપી ચૂક્યા છે। તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। ત્યારે જો વાત કરીએ તો મમતાના કિલ્લામાં મોટું ગાબડું પડેલું નજરે પડી રહ્યું છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહે બંગાળમાં મોટો દાવ ખેલી નાખ્યો, જેમાં 2 ગુજરાતીઓએ ભેગા થઈને 1 ગુજરાતીનું જ ઓપરેશન કરી નાખ્યું। ટીએમસીના પાયાના પથ્થર ગણાતા એવા દિનેશ ત્રિવેદીનું રાજીનામું, ત્યાં રાજ્યસભાના સાંસદ પદેથી ત્રિવેદીએ રાજીનામું આપી દીધું। હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। બંગાળમાં દિનેશ ત્રિવેદીને મળી શકે છે મોટું સ્થાન। 1 વર્ષની અંદર જ તેમણે રાજીનામું આપ્યું। 6 વર્ષ માટે રાજ્યસભામાં તેઓ ગયા હતા અને 1 વર્ષની અંદર જ તેમણે રાજીનામું આપી દીધું। જો વાત કરવામાં આવે તો દિનેશ ત્રિવેદી મૂળ કચ્છના વતની છે અને અગાઉની સરકારમાં રેલવે મંત્રી તરીકે પોતાની સેવા તેઓ આપી ચૂક્યા છે। 1 વર્ષની અંદર જ રાજીનામું આપતા હવે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। તો જો વાત કરીએ તો મમતાના કિલ્લામાં મોટું ગાબડું પડેલું નજરે પડી રહ્યું છે। 2 ગુજરાતીઓએ ભેગા થઈને 1 ગુજરાતીનું જ ઓપરેશન કરી નાખ્યું। ટીએમસીના પાયાના પથ્થર ગણાતા એવા દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે। તેઓ ગમે ત્યારે હવે ભાજપમાં જોડાઈ શકે છે। તેમની કામગીરીની જો વાત કરવામાં આવે તો 6 વર્ષ માટે તેઓ રાજ્યસભામાં ગયા હતા અને 1 વર્ષની અંદર જ તેમણે રાજીનામું આપી દીધું। બંગાળમાં ત્રિવેદીને મળી શકે છે મોટું સ્થાન। 6 વર્ષ માટે તેઓ રાજ્યસભામાં ગયા હતા પરંતુ 1 વર્ષની અંદર જ તેમણે રાજીનામું ધરી દીધું છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહે બંગાળમાં મોટો દાવ ખેલી નાખ્યો, જેના ભાગરૂપે 2 ગુજરાતીઓએ ભેગા થઈને 1 ગુજરાતીનું જ ઓપરેશન કરી નાખ્યું। ટીએમસીના પાયાના પથ્થર ગણાતા એવા દિનેશ ત્રિવેદીનું રાજીનામું સામે આવ્યું છે। વધુ માહિતી માટે એડિટર ઇન ચીફ અમારા દીપક રાજાણી જોડાયા છે, જે આ અંગે શું છે મહત્વની અપડેટ? બંસરી, હમણાં જે રાષ્ટ્રીય સ્તરના મોટા સમાચાર આવ્યા છે એ મુજબ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મૂળ ગુજરાતી એવા દિનેશ ત્રિવેદીએ અચાનક રાજીનામું ધરી દીધું છે। જે દિલ્હીથી સમાચાર મળી રહ્યા છે એ મુજબ તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું ધરી દેતા દેશના પાટનગરમાં જાત જાતની અટકળો થઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 2 ગુજરાતીઓએ 1 ગુજરાતીનું ઓપરેશન કર્યું છે, એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે ગુજરાતી છે તેમણે એક ત્રીજા ગુજરાતી એટલે કે દિનેશ ત્રિવેદીને ટીએમસીમાંથી ખેડવવામાં તેઓ સફળ થયા છે એવી અટકળ ચાલી રહી છે। દિનેશ ત્રિવેદી 1 વર્ષ પહેલા જ રાજ્યસભામાં ટીએમસીના સાંસદ તરીકે ગયા હતા, પછી એમને 5 વર્ષ જેવો
लांबो समय बाकी होवा छता તેમણે ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું છે, જેના ઉપરથી એવી અટકળ ચાલી રહી છે કે તેઓ નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાશે અને તેમને દિલ્હી આપણે તેમને બંગાળ ભાજપમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે। ખૂબ જ મોટા સમાચાર છે આ સમાચાર, રાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ મોટા છે, બંગાળ અને ગુજરાતની સરખામણીએ પણ આ સમાચાર આપણા માટે ઇમ્પોર્ટન્ટ ગણાય છે। કારણ કે દિનેશ ત્રિવેદી મૂળ કચ્છના રહેવાસી છે, તેમણે કલકત્તા ને કર્મભૂમિ બનાવી હતી, તેઓ અગાઉ બે વખત સાંસદ તરીકે ત્યાં ચૂંટાઈ આવ્યા હતા, છેલ્લે તેઓ રાજ્યસભાના સાંસદ બનીને ગયા હતા, અગાઉ તેઓ કેન્દ્ર સરકારમાં રેલવે મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। ખૂબ જ જૂનું અને જાણીતું નામ છે અને હવે તેઓ જો ટીએમસી સાથે છેડો ફાડતા હોય તો એવું જ લાગી રહ્યું છે કે પ્રવર્તમાન બંગાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ દીદી સાથે છેડો ફાડી રહ્યા છે અને બે ગુજરાતીઓ સાથે જઈ રહ્યા છે। બંશ્રી જી, તે કેટલા સમયમાં ભાજપમાં જોડાઈ શકે તેવું લાગે છે? બંસરી, હજી હમણાં જ સમાચાર આવ્યા છે કે તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે। અત્યારે જોગાનુજોગ લોકસભા અને રાજ્યસભા ચાલુ છે। મંતવ્યન જ્યુસે દિનેશ ત્રિવેદીનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પરંતુ તેમનો ટેલિફોન સતત વ્યસ્ત હોવાના કારણે તેમનો સંપર્ક સાધી શકાયો નથી। કારણ કે તેઓ અત્યારે રાજ્યસભામાં હાજર છે, પરંતુ એમણે રાજીનામાનો પત્ર રાજ્યસભાના સ્પીકરને મોકલી આપ્યો છે। 5 વર્ષનો ટેન્યુર બાકી હોવા છતાં તેમણે જે રાજીનામું આપ્યું છે એ જોતા એવું જ માનવામાં આવે છે કે તેઓ ભાજપમાં જોડાશે, અને જો તેઓ ભાજપમાં જોડાતા હોય તો એવું માની શકાય કે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાંથી હટીને ફરી બંગાળની રાજનીતિમાં સક્રિય થવા જઈ રહ્યા છે। કારણ કે એવી વાત આવી રહી છે કે ભાજપ આ વખતે તૃણમૂલ કોંગ્રેસને જબરજસ્ત ટક્કર આપવાનું છે, અને એ ટક્કર આપ્યા પછી બાય ચાન્સ જો ભાજપની સરકાર બને છે તો એમાં કદાચ દિનેશ ત્રિવેદીને કોઈ મહત્વની ભૂમિકા સોંપવામાં આવે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી। એટલે જાત જાતની અટકળો ચાલી રહી છે, પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર એમ છે કે અત્યાર સુધીમાં ટીએમસીના કિલ્લામાં અનેક ગાબડા પડી ચૂક્યા છે, પરંતુ મોટું ગાબડું પડ્યું છે દિનેશ ત્રિવેદીના ભાગરૂપે। દિનેશ ત્રિવેદીએ રાજ્યસભાના સાંસદ પદેથી અલવિદા કર્યું છે અને હવે એવું લાગે છે તેઓ ટીએમસીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે। બંશ્રી જી, આભાર દીપકજી સમગ્ર માહિતી આપવા બદલ। તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે બંગાળમાં એક મોટો દાવ ખેલ્યો છે, બે ગુજરાતીઓએ ભેગા થઈને જ એક ગુજરાતીઓનું ઓપરેશન કરી નાખ્યું છે। ટીએમસીના પાયાના પથ્થર ગણાતા એવા દિનેશ ત્રિવેદીએ રાજીનામું ધરી દીધું અને રાજ્યસભાના સાંસદ પદે તેઓ હતા અને તેમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે। ભાજપમાં તેઓ જોડાઈ શકે તેવી સંભાવના જોવાઈ રહી છે। બંગાળમાં દિનેશ ત્રિવેદીને મોટું સ્થાન પણ મળી શકે છે। મહત્વનું છે કે 6 વર્ષ માટે તેઓ રાજ્યસભામાં ગયા હતા, પરંતુ 1 વર્ષની અંદર જ તેમણે રાજીનામું આપી દીધું।